નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીની પ્રેરણાથી આપણે ડીઆરપી જે મિત્રો છે એમને વધુ માર્ગદર્શન મળી રહે, તેમના જોબ ચાર્ટ અંતર્ગત વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુથી આજની આ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. તેમાં આપણા શાખા અધિકારી શ્રી આર એ પરબડીયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને આવકારીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપણને ડીઆરપી પાસેની જે મુખ્ય અપેક્ષાઓ શું છે એનું આપને માર્ગદર્શન આપશે. માન્ય શાખા અધિકારી શ્રી પરબડીયા સાહેબ. તમામ મિત્રોને નમસ્કાર. સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર વતી આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં ખાસ કરીને આપણે ડીઆરપી એટલે કે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનની કામગીરી શું છે, એમની મહત્વની ભૂમિકા વોકેશનલના આગળના પથ ઉપર લઈ જવા માટે શું કરવાનું છે એ બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવશે, જેમાં આપ સૌ સુવિદિત છો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં વોકેશનલ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને 2025-26 સુધી 50% વિદ્યાર્થીઓ સ્કિલનું કૌશલ્યનું જ્ઞાન મેળવે એવી એક અભિધારણા છે. તો એ અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર તેમજ જિલ્લામાં તમામ કચેરીઓ દ્વારા આ અભિયાનને આગળ વધારવા માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવેલ છે. હાલમાં અંદાજે 1832 શાળાઓમાં કુલ 92,510થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતાના વોકેશનલના જે જ્ઞાન કૌશલ્ય છે એ મેળવે અને એમાં આગળ વધે, પોતાની જે જિંદગી છે એમાં જુદા જુદા કૌશલ્યો મેળવી અને યોગ્ય રોજીરોટી મેળવી શકે તે આશયથી જિલ્લામાં પણ વોકેશનલ હેઠળ જુદા જુદા ભૂમિકામાં અધિકારીઓ કર્મચારીઓ કાર્યરત હોય છે, જે પૈકી જિલ્લામાં વોકેશનલનું કાર્ય સંભાળવા માટે જિલ્લા આરએમએસએ કોઓર્ડિનેટર હોય છે, એમની ખાસ કરીને મદદ મળી રહે એ માટે ફિલ્ડ સપોર્ટ માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન વોકેશનલ એજ્યુકેશન એટલે કે ડીઆરપી વીઈની નિમણૂક કરવામાં આવેલ છે. ડીઆરપી વીઈનો જોબ ચાર્ટ પણ અત્રેની વડી કચેરી ખાતેથી દરેક જિલ્લાઓને મોકલી આપવામાં આવેલો છે. એ પ્રમાણે ખાસ કામગીરી થાય કે જેના કારણે જુદી જુદી શાળાઓની મુલાકાત છે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતેની કામગીરી છે, એ સિવાય સરકારશ્રીની જે યોજનાઓ છે કે જેમાં પીએમશ્રી યોજના છે તો એમાં વોકેશનલનું શું છે, આ તમામ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીમાં જે લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે એ લક્ષ્યાંકો સિદ્ધ થાય એ માટે આરએમએસએ કોઓર્ડિનેટરની મદદ માટે ડીઆરપીવીની નિમણૂક કરવામાં આવેલ છે. તો ડીઆરપીવી તરીકે નિમણૂક થયેલ હોય તો એમના કમસે કમ 1 મહિનામાં 15 દિવસ તો વિઝિટ ફિલ્ડની કરવાની રહેશે જ, કે જેના કારણે ખરેખર ફિલ્ડમાં ક્યાં કેટલી અસત ઉણપ છે અને એ ઉણપને નિવારવા માટે શું કરી શકાય એનું માર્ગદર્શન આપી શકાય. તો આ રીતે દરેક ડીઆરપી મિત્રો જિલ્લા કક્ષાએ થી અલગ અલગ બ્લોક કક્ષાએ શાળાઓની મુલાકાત લે, એ મુલાકાત દરમિયાન જરૂરી વિગતો પ્રાપ્ત કરે અને યોગ્ય માર્ગદર્શન આપે કે જેના કારણે વોકેશનલનો પથ જે વધી રહેલ છે એ સતત આગળ ગતિ કરે અને એમાં વધુમાં વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. તેમજ જે તે શાળાઓની મુલાકાત લેવાની થાય તો વોકેશનલ હેઠળ જે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટ યોગ્ય હેતુથી અને યોગ્ય પ્રકારના રેકર્ડ નિભાવી અને ખર્ચ કરવામાં આવે. ખરેખર વિદ્યાર્થીઓને જે આ સ્કિલ બાબતે ઉપયોગી વિગતો છે, જેવી કે ખાસ કરીને ગેસ્ટ લેક્ચર છે, ફિલ્ડ વિઝિટ છે, એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ લિંકેજની બાબતો છે કે જેમાં ખાસ કરીને ઔદ્યોગિક એકમો સાથે સાંકળી અને ઇન્ટર્નશીપ કરાવવાની થાય છે કે જેના કારણે ઔદ્યોગિક જગતમાં શું કામગીરી ચાલી રહી છે તેનાથી બાળકો અવગત થાય, આ બધી જ વિગતો એટલે કે વોકેશનલના જે મોટા ભાગના મુખ્ય પરિબળો છે એ તમામ પરિબળો સાથે સાંકળી અને એની સંલગ્ન કામગીરી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જે સ્કિલ કૌશલ્ય કેળવવાનું છે એ વધુ સારી રીતે કેળવી શકે. તો એ માટે ખાસ કરીને ડીઆરપીવીએ કામગીરી બજાવવાની રહેશે અને પોતાનું જે જોબ ચાર્ટ અહીંથી ફાળવવામાં આવેલો છે એ જોબ ચાર્ટ મુજબ
તમામ કામગીરી કરવાની રહેશે અને આ કામગીરી બાબતે હવે આગળ હિતેન્દ્રભાઈ જોશી વધુ માર્ગદર્શન આપશે અને ડિટેલમાં તમામ મુદ્દાઓ કે કયા પ્રકારની કામગીરીમાં શું કરવાનું થાય છે જેની વિગત આપને આપશે તે પ્રમાણે કામગીરી અને ફરજ બજાવશો તેવી રાજ્યની વડી કચેરીની અપેક્ષા છે. થેન્ક યુ. મિત્રો, આપ જાણો છો કે શાખા અધિકારી તરીકે સાહેબે જે આપની પાસે અપેક્ષાઓ રાખી છે એ અપેક્ષાઓને આપણે પૂર્ણ કરીશું અને એની આગળ વિગતે માર્ગદર્શન પણ મેળવીશું. આ તબક્કે સાહેબે આપણને મુદ્દાવાર જે અગત્યના કી પોઈન્ટ્સ એના ઉપર માર્ગદર્શન આપ્યું, જેમાં DRPની ભૂમિકા અને પ્રેક્ટિકલ એપ્રોચ વિશે જે માર્ગદર્શન આપ્યું છે એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અગાઉ આપે જોયું કે માનનીય પરબડીયા સાહેબે આપણને DRPનો જોબ ચાર્ટના અંતર્ગત કયા કયા મુખ્ય મુદ્દાઓ કે જેના અંતર્ગત તેમને કામગીરી અને તેમની ભૂમિકા ભજવવાની છે તેની આપણને ટૂંકી રૂપરેખા આપી છે. હવે આપણે ખરેખર એક જિલ્લાના વોકેશનલ એજ્યુકેશનના ડિસ્ટ્રિક્ટ કક્ષાના રિસોર્સ પર્સન તરીકે આપની રાજ્ય કચેરીની શું અપેક્ષા છે, એટલે કે આપના પ્રત્યેની રાજ્ય કચેરીની શું અપેક્ષા છે એની આપણે વિગતો ચર્ચા કરીશું. મિત્રો, ખાસ કરીને આપને આની સમજ આપતા પહેલાં કેટલીક પૂર્વ ભૂમિકા બાંધવી જરૂરી જણાય છે. આપ જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો અહીંયા આપે વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ માટેની કામગીરીમાં જોડાયેલા છો. અહીંયા જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 છે એના પ્રકરણ 16માં ખાસ કરીને વિદ્યાર્થીઓના વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યવસાયિક સજ્જતા અને વ્યવસાયિક શિક્ષણમાં અભ્યાસની સાથે સાથે વધારો થાય તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન અને સાથે સાથે પ્રી વોકેશનલ એજ્યુકેશનની જે જોગવાઈઓ છે તેને આપે સમજવી જરૂરી રહી છે. સાથે સાથે અહીંયા વોકેશનલ એજ્યુકેશન એ કોઈ સૈદ્ધાંતિક બાબત નથી, જેમ વિજ્ઞાન અને ગણિત એ પ્રાયોગિક બાબતો સાથે સંકળાયેલા વિષયો છે, એવી જ રીતે વોકેશનલ વિષય પણ એક પ્રેક્ટિકલ અનુભવ અને જાતે કરી અને એને સમજ મેળવવાની બાબત છે. વિજ્ઞાનની અંદર જેમ આપણે ઘણા બધા પ્રયોગો કરી અને એના રાસાયણિક સમીકરણો એની નીપજો શું મળે છે એની સમજ મેળવીએ છીએ, એ જ રીતે અહીંયા વોકેશનલ એજ્યુકેશનની અંદર પણ થિયરીની સાથે સાથે વિદ્યાર્થીઓને જુદા જુદા ક્ષેત્રની અંદર આપણે પ્રવાસન દ્વારા, એક્સપોઝર વિઝિટ દ્વારા, ઇન્ડસ્ટ્રી વિઝિટ દ્વારા, ઇન્ટર્નશિપ જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ખરેખર વ્યવસાયિક જગતની સાથે જોડવા માટેનો પ્રયાસ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે. એટલે મિત્રો, ખાસ કરીને આપ જે પણ DRP જોડાયેલા છે અને સાથે સાથે જિલ્લાના કોઓર્ડિનેટર મિત્રો પણ જોડાયા હશે, તો અહીંયા જે જિલ્લાની ભૂમિકા છે એની અંદર તમારે ચાવીરૂપ ભૂમિકા તરીકે મુખ્ય રોલ ભજવવાનો છે, જેમાં આપની અગત્યની કામગીરી રહેશે એ મોનિટરિંગ અને કોઓર્ડિનેશનની રહેતી હોય છે. ભારત સરકાર દ્વારા NSQF એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક અંતર્ગત અહીંયા જે વોકેશનલ એજ્યુકેશનના કોર્સ જે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા હોય છે, જે NSQF અલાઇન કોર્સ તરીકે જાણીતા હોય છે, આ NSQF અલાઇન કોર્સ તરીકે જે રાજ્યમાં આપણે પસંદ કરેલા હોય છે, જે બજેટમાં આપણી શાળાઓમાં મંજૂર થયા હોય છે, એવા વોકેશનલ કોર્સ આપણે ચાલુ કરતા હોઈએ છીએ ને એનું આપણે મોનિટરિંગ કરવાનું થાય છે. તો અહીંયા આપે જે આ પ્રસ્તાવનાની બાબતોમાં જોઈ કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે, સાથે સાથે NSQF અલાઇન કોર્સ છે, તો અહીંયા પ્રસ્તાવનામાં એક મુદ્દો રહી જાય છે કે જે હું આપના ધ્યાને લાવવા માગું છું કે જેમ આપણા પુસ્તકો NCERT દ્વારા તૈયાર થાય છે એમ અહીંયા વોકેશનલ વિષયના જે પુસ્તકો છે એ PSSCIVE ભોપાલ પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે NCERTની એક રિજનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કાર્ય કરે છે. તો અહીંયા આપને એટલા માટે અહીંયા એ પ્રસ્તાવનામાં જણાવીએ છીએ કે આપને ખબર રહે કે હું જે ક્ષેત્રમાં જઈ રહ્યો છું મારે જ્યાં ભૂમિકા એક માર્ગદર્શક તરીકેની આપવાની છે, જ્યાં શાળાની અપેક્ષા, ક્લસ્ટરની અપેક્ષા અને BRC એટલે કે તાલુકા કક્ષાની જે અપેક્ષાઓ છે એમાં એક રિસોર્સ પર્સન તરીકે એટલે કે મારી પાસે ઘણી બધી માહિતીની અપેક્ષા હશે, એની અંદર હું ક્યાંય ઊણો ન ઉતરું અથવા ઊણી ન ઉતરું એ માટે આપને આ માહિતી આપવામાં આવી છે. આ પ્રસ્તાવનાની સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યની અંદર 1732 જેટલી વોકેશનલ શાળાઓમાં જુદા જુદા 16 ટ્રેડની અંદર વોકેશનલ વિષય કાર્યરત છે, જેની અંદર આપણે ધોરણ 9-12ની અંદર આ વોકેશનલ વિષયને કાર્યાન્વિત કરતા હોઈએ છીએ, જેની અંદર આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
જે માર્ગદર્શક સૂચનાઓ આપે છે તે મુજબ આપણે થિયરીની પરીક્ષા લેતા હોઈએ છીએ, અને સેક્ટર સ્કિલ દ્વારા એટલે કે SSC સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા જે પરીક્ષા પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓની લેવામાં આવે છે, જેમાં ખાસ કરીને 10 અને 12 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે, એ મુજબ આપણે કામગીરી કરતા હોઈએ છીએ. હવે આપણે અહીંયા વિધિવત રીતે આપનો જે જિલ્લા કક્ષાએ કાર્ય કરવાનું છે એની વિગતોને આપણે મુદ્દાવાર સમજવાનો પ્રયાસ કરીશું. તો ખાસ કરીને અહીંયા આપની મુખ્ય ભૂમિકા જે હોય છે એની અંદર આપનું જે ઓફિસ અથવા કચેરીમાં બેસવાનું જે સ્થળ રહે છે એ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની કચેરી એટલે કે DO સાહેબની જે કચેરી છે ત્યાં RMSA કોઓર્ડિનેટર અથવા ERVE કોઓર્ડિનેટર તરીકે જે ફરજ બજાવતા હોય છે તેમની સાથે રહી અને કામગીરી કરવાની હોય છે, જેની અંદર ખાસ કરીને આ શાખા છે એ ERVE શાખા છે એટલે કે એક્સેસ રિટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન શાખા છે. આપના એજન્સી દ્વારા નિમણૂક થયેલ હોવાથી આપના જે પગાર છે એ એજન્સી દ્વારા કરવામાં આવશે, જેના બિલ દર મહિને જિલ્લા કક્ષાએ આવશે અને જિલ્લો એનું રિએમ્બર્સમેન્ટ આપની જે હાજરી હશે, આપનું જે ફિલ્ડ વર્ક હશે, એના રિપોર્ટો હશે એના આધારે કરવામાં આવતું હોય છે. તો આપનું જે બેસવાનું સ્થળ છે એ જિલ્લામાં છે ત્યારે અહીંયા આપી જિલ્લા કક્ષાએ શું કામગીરી કરવાની થાય છે એની ટૂંકી સમજ આપે મેળવવી જરૂરી છે. તો જે પણ શરૂઆતની અંદર DRP મિત્રો જિલ્લામાં નવા હાજર થયા છે એને સૌ પ્રથમ તો આવકારીએ છીએ. ખૂબ સરસ અને આનંદદાયક કામગીરી છે જેમાં તમને લાઈફ અને ફાઇલ આ બંને સાથે કામ કરવાની તક મળશે. સામાન્ય રીતે લાઈફ સાથે કામ કરવાની તક મળે તો ફાઇલ સાથે કામ કરવાની તક ઓછી મળતી હોય અથવા ન મળતી હોય, પણ તમારા માટે વિશેષ બાબત એ છે કે તમારે ફાઇલ અને લાઈફ આ બંને સાથે કામ કરવાની તમને તક મળી છે. જિલ્લા કક્ષાએ આપણી પાસે જે રેકોર્ડ્સ છે એટલે કે બજેટ છે, બજેટની અંદર કેટલી શાળા મંજૂર છે, આ શાળાઓની અંદર કેટલા ટ્રેડ છે, એ ટ્રેડની અંદર ખાસ કરીને કેટલું બજેટ મંજૂર થયું છે, એ બજેટની અંદર જે પેટા એક્ટિવિટી છે એ પેટા એક્ટિવિટીની અંદર કેટલું બજેટ મંજૂર થયું છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે દાહોદ જિલ્લામાં કોઈ DRP હાજર થયેલા છે તો એ DRP જ્યારે એમના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી પાસે મળશે ત્યારે જે બજેટ ફાઇલ જોશે, નોંધ ફાઇલ જોશે, એના ઉપરથી એમને માહિતી મળશે કે મારા જિલ્લાની અંદર સામાન્ય GOI બજેટમાં કેટલી વોકેશનલ શાળાઓ મંજૂર છે, PMશ્રી અંતર્ગત કેટલી શાળાઓ મંજૂર છે, એમાં કેટલા ટ્રેડ છે, એના બજેટના કોમ્પોનન્ટ કેટલા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ટ્રેનિંગનો કોમ્પોનન્ટ કયો છે, આ ઉપરાંત રો મટીરિયલ કન્ટીજન્સી ગ્રાન્ટ છે, આ ઉપરાંત કેરિયર ગાઈડન્સ છે, ઇન્ટર્નશીપ છે, આવી જુદી જુદી જે એક્ટિવિટી છે એનું જે બજેટ છે એનું એક આપે ટૂંકી સમજ આપની પાસે મળી રહે તે માટે આપની પાસે જરૂરી છે. તેની એક નાનકડી સમરાઇઝ કોપી આપની પાસે આપના ફાઇલ અથવા આપનું સ્પાઇરલ અથવા આપની ડાયરી હોય એમાં રાખી મૂકવાની રહેશે. સાથોસાથ બીજો જે મુદ્દો છે કે રાજ્ય કચેરી દ્વારા જેટલા પત્રો, પરિપત્રો અને ગાઈડલાઇન આપવામાં આવી છે એની સ્પાઇરલ કોપી જે અમે અહીંયાથી સોફ્ટ કોપીમાં આપને PDFમાં મોકલી રહ્યા છે DO સાહેબના ઈમેલ ઉપર, એની જિલ્લા કક્ષાએથી પ્રિન્ટ કરાવી. આ સ્પાઇરલ કોપી લગભગ 200 થી 250 પેજની છે, આ આપની પાસે રાખવાની રહેશે. આ સ્પાઇરલ કોપીની વિશેષતા એ રહેશે કે જેમ એક પથ ડાયરી તરીકે જે કામ કરવાનું છે એની અંદર તમારે જે પણ માહિતી જોઈશે તો એની જે એક બહોળી અને સામાન્ય પ્રકારની જે માહિતી છે એ આપને મળી રહેશે. આ જે માહિતીની સ્પાઇરલ છે એની અંદર રાજ્ય કચેરી એવા પ્રયાસો કર્યા છે કે રાજ્ય કચેરી દ્વારા વર્ષ 23, 24, 24, 25 દરમિયાન જેટલા પત્રો, પરિપત્રો, ગ્રાન્ટ સંબંધિત જે આદેશો થયા છે એ તમામની નકલ મૂકવામાં આવી છે. સાથે સાથે આ વર્ષમાં કેટલી શાળાઓ મંજૂર કરવામાં આવેલી છે તેની યાદી પણ મૂકવામાં આવેલી છે. ત્રીજા તબક્કામાં આપણે જોઈશું તો સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે જે ટ્રેડ મંજૂર થયા છે એની જે બ્લુપ્રિન્ટ છે એ પણ આપને આપવાનો પ્રયાસ કર્યો છે. બ્લુપ્રિન્ટ આપવાનો હેતુ એ છે કે આપને ખબર રહે કે કોઈ શાળા આપને પૂછશે કે 9માં વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન કોને કરવાનું છે, 11માં ધોરણના વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન કોને કરવાનું છે, તો આપે આપના આ સ્પાઇરલમાંથી એની જે પત્રો અને પરિપત્રો તેમજ બ્લુપ્રિન્ટ છે એ આપને આચાર્યને બતાવી શકશો. વધુમાં આપણે આગળ જોઈએ તો એની અંદર આપણે સેમ્પલ ક્વેશ્ચન પેપર એ પણ મૂકવાનો પ્રયાસ કરેલો છે. સાથે સાથે ભારત સરકાર દ્વારા PMશ્રી યોજનાની ગાઈડલાઇન છે, આપણી જે યોજના છે એની અંદર
નેશનલ લેવલથી માંડી અને શાળા લેવલના જે જુદા જુદા તબક્કામાં જે આપણા ફંક્શનરી છે એનો જોબ ચાર્ટ અને એમને શું ભૂમિકા ભજવવાની છે એની વિગતો પણ આપણે દર્શાવેલી છે. અહીંયા ખાસ કરીને જે થિયરી અને પ્રેક્ટિકલનું વેઇટેજ છે એની વિગતો પણ આપણે આપેલી છે, જેથી આપને આ જે સ્પાઇરલની જે કોપી અમે સોફ્ટ કોપીમાં આપને PDF ફોર્મેટમાં મોકલી છે તે અમારી આપને વિનંતી રહેશે કે પ્રથમ આપ એની પ્રિન્ટ કરાવી લેશો અને સમયાંતરે એનો અભ્યાસ કરતા રહેશો અને એમાં રાજ્ય કચેરી દ્વારા આગામી સમયમાં જે જે પણ નવા પરિપત્રો પત્રો જે પણ આવે તેને અપડેટ કરતા રહેશો. શક્ય હોય તો એની PDF કોપી આપના મોબાઈલમાં પણ રાખશો, જેથી શાળા મુલાકાત સમયે કોઈ આચાર્ય કે કોઈની પાસે ન હોય તો આ કોપી આપ એમને ઈમેલ કે વોટ્સઅપ દ્વારા કે અન્ય રીતે આપી શકો છો. જિલ્લા કક્ષાએ આપની ભૂમિકા એ સંકલનની છે, જેમાંથી આપે માહિતી મેળવવાની છે. જિલ્લા કક્ષાએ જિલ્લા કોઓર્ડિનેટર દ્વારા નોંધ મૂકવાની, આદેશ કરવાની અને અન્ય કામગીરી કરવામાં આવતી હોય છે. આપના જોબચાર્ટ મુજબ આપ ડેટા એન્ટ્રી ઓપરેટર કે ઓફિસ આસિસ્ટન્ટની ભૂમિકામાં નથી, તે આપે યાદ રાખવાનું છે. આપ ડિસ્ટ્રિક્ટના રિસોર્સ પર્સન તરીકેની ભૂમિકામાં છો, એટલે તમારે જિલ્લા, તાલુકા, ક્લસ્ટર અને શાળા કક્ષાના સંકલનના સેતુરૂપ કામગીરી કરવાની છે કે તમારા માધ્યમથી માહિતીનું સુચારુ રીતે આદાન પ્રદાન થાય અને સાથે સાથે ગ્રાન્ટ સંબંધિત, પત્ર સંબંધિત, આપણી જે પ્રક્રિયાઓ છે વોકેશનલ સંબંધિત, એ પ્રક્રિયાઓની જે માહિતી છે એ માહિતીમાં જ્યાં પણ નાની મોટી બાબત છે એમાં વોકેશનલ ટ્રેનરની નિયુક્તિ હોય કે પછી મૂલ્યાંકન હોય તો શાળાની જે કંઈ પણ સમસ્યાઓ છે એને જિલ્લા સુધી પહોંચાડવાનું અને જિલ્લાના જે સકારાત્મક મેસેજ અને સૂચનાઓ છે એ શાળા સુધી લઈ જવાનું કામ છે. તો અહીંયા ખાસ કરીને જિલ્લા કક્ષાએ આપની જે ભૂમિકા છે એ માહિતી મેળવવાની છે, એટલે શરૂઆતમાં અઠવાડિયું અથવા 10 દિવસ આપ જિલ્લા કક્ષાએ વિતાવશો. ત્યાર પછીની જે આપની કામગીરી રહેશે એ ફિલ્ડ વિઝિટની રહેશે. આપે ઓછામાં ઓછા 15 દિવસનું ફિલ્ડ કાર્ય કરવાનું છે. આ ફિલ્ડ કાર્ય કરવાનું છે એ એવી શાળાઓનું કરવાનું છે કે જે આપણી યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલી છે, અથવા એવી શાળાઓ માટે કરવાનું છે કે જેમાં વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવાનું બાકી છે, જેમાં સરકારી અથવા અનુદાનિત શાળા છે પણ એની દરખાસ્ત આવેલી નથી. તો આપના રૂટની અંદર આવી કોઈ શાળા હોય તો એવી શાળાઓને આપ દરખાસ્ત કરવા માટે આપની પાસે જે ગાઈડલાઈન છે, નવી દરખાસ્ત મેળવવાની છે, એના આધારે આપ એની વિઝિટ કરી શકો છો. બીજો જે અગત્યનો મુદ્દો છે એ ખાસ કરીને તાલુકા અને ક્લસ્ટર વચ્ચેના જે કોઓર્ડિનેટર છે એના સંકલનની કામગીરી છે. તો અહીંયાથી જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે એ બે પ્રકારે આપવામાં આવતી હોય છે, એક ડિસ્ટ્રિક્ટ લિમિટ હોય છે અને બીજી ચાઇલ્ડ લિમિટ હોય છે. તો અહીંયા બ્લોક અને ક્લસ્ટર કક્ષાએ માત્ર પત્રો, પરિપત્રો અને ગાઈડલાઇન જતા હોય છે, પરંતુ ખાસ કરીને જે શાળાઓ નવી છે એટલે કે આ વર્ષે મંજૂર થયેલ છે અથવા જૂના વર્ષે મંજૂર થઈ છે છેલ્લા 2 વર્ષમાં અને જેના SNA એકાઉન્ટ નથી ખુલ્યા, એવી તમામ ગ્રાન્ટ રાજ્ય કચેરી દ્વારા ક્લસ્ટર કક્ષાએ આપવામાં આવતી હોય છે. તો અહીંયા જે પણ CRC ને એના અંતર્ગત મુશ્કેલી હોય તો એ CRC સાથે પણ આપે સંકલન કરવાનું થાય છે અને રાજ્ય કચેરી અથવા જિલ્લા કચેરીએ જે લિમિટ CRC લેવલે આપી છે એમાં કઈ શાળાઓ માટેની કેટલી ગ્રાન્ટ છે એની વિગતો અને શાળાની જ્યારે મુલાકાત થાય ત્યારે શાળાને એ ગ્રાન્ટ માટે જે ખર્ચ થયો છે એના ઓરિજિનલ બિલ વાઉચર એ સમય મર્યાદામાં પોતે જેના CRC કોઓર્ડિનેટરશ્રી છે એને ફાળવે અને એના દ્વારા નિયમિત રીતે એને વેન્ડર બનાવી અને ચૂકવણું કરવામાં આવે એનો ગાઈડલાઈન અને પરિપત્ર છે એ આપના PDF જે સ્પાઇરલ કોપી છે એમાં આપેલ છે, એનો અભ્યાસ આપ વિગતે કરશો જેથી આપને ખબર પડશે. બીજા તબક્કામાં આપણે જોઈએ તો BRC લેવલે આપણી એટલી વિશેષ નાણાકીય કામગીરીની વિગતો રહેતી નથી, એટલે આપણો સીધો સંપર્ક એ ક્લસ્ટર લેવલે અને શાળા લેવલે રહે છે. હવે આગળના તબક્કામાં શાળા એટલે કે 2 પ્રકારની વાત કરીશું. નંબર 1 કે જેમાં અત્યારે વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે અથવા કેરિયર ગાઈડન્સ કાર્યરત છે અથવા ઇન્ટર્નશીપ માટેની પ્રવૃત્તિ કાર્યરત છે. આવી શાળાઓમાં જ્યારે આપ મુલાકાતમાં જાઓ છો ત્યારે આપની પાસે એક મોનિટરિંગ ફોર્મેટ હોવું જરૂરી છે, જે આપના PDF કોપીમાં અહીંયાથી આપેલું છે. આપે જરૂરિયાત મુજબ એની ફોટોકોપી કરાવી અને આપની પાસે રાખવાની રહેશે.
આ મુલાકાત દરમિયાન આપે શાળાની મુલાકાત ક્યારે લીધી છે, તેનો સમય, તેમાં શું શું ઓબ્ઝર્વેશન કર્યા છે એની વિગતો પણ લખવાની રહે છે. જેમ કે આ શાળામાં કેટલા ટ્રેડમાં વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે, કેટલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ છે ધોરણ વાઇઝ, શાળાના SNAનું સ્ટેટસ શું છે, શાળામાં વોકેશનલ પુસ્તકોનું સ્ટેટસ શું છે, લેબનું સ્ટેટસ શું છે, સાથે સાથે જુદી જુદી જે ગ્રાન્ટ લિમિટ આપવામાં આવી છે એ ગ્રાન્ટ લિમિટ અંગે એને ગાઈડલાઇન મળી છે કે કેમ, અને જો ન મળી હોય તો એની વિગતો આપે એક્સપ્લેન કરવાની રહે છે. અને જો શાળામાં કોઈ કારણથી ગ્રાન્ટ ન પહોંચી હોય તો એનું ફોલોઅપ કરી અને જિલ્લાને આ અહેવાલ પત્રક સ્વરૂપે રજૂ કરવાની છે. સૌથી અગત્યની બાબત એ છે કે શાળાની જે મુલાકાત પોથી છે, જેને આપણે વિઝિટર રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ, તેની અંદર આપે નોંધ કરવાની છે. જે દિવસે આપની શાળા વિઝિટ થાય છે ત્યારે સમગ્ર શિક્ષાની વિઝિટ માટેનું એક અલગથી વિઝિટ બુક હોય છે, તો એમાં આપે આપના જે મુલાકાત દરમિયાન જે વિગતો જોવા મળી છે તે અને આપના કોઈ સૂચનો હોય તો એ વિગતો આપે ચોક્કસ અને જરૂરથી નોંધવાની છે. તેનો એક ફોટોગ્રાફ પણ આપે પાડી લેવાનો છે, જેની પ્રિન્ટ કાઢી અને આપે જિલ્લામાં જ્યારે દર મહિનાના અંતે અહેવાલ રજૂ કરો છો ત્યારે એ રજૂ કરવાનો રહે છે. ખાસ કરીને DRP મિત્રોની જે કામગીરી છે એ ખૂબ અગત્યની એટલા માટે છે કે આપે હેન્ડ હોલ્ડિંગ કરવાનું છે. અહીંયા રાજ્ય કચેરી એ બાબતે બહુ સ્પષ્ટ છે કે મોનિટરિંગની કામગીરી આપણે કરવાની નથી. હેન્ડ હોલ્ડિંગ એટલે હાઉ કેન આઈ સપોર્ટ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ, હાઉ કેન આઈ ગાઈડ યુ, હાઉ કેન આઈ કમ વિથ યુ ટુ એચિવ ધી ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધી સમગ્ર શિક્ષા એઝ પર ધી NEP 2022. એટલે કે 2020માં જે શરૂ થઈ હતી અને 2022માં એના જે નવે સુધારા આવ્યા છે, જેમાં PMKVY એને અપડેટ કરી અને એની અંદર આપણે એ યોજનાને આગળ વધવા માટે શાળામાં વિદ્યાર્થીઓ સાથે બેસી, શિક્ષકો સાથે બેસી, વોકેશનલ ટ્રેનર સાથે બેસી, વોકેશનલ ટ્રેનરની શું મૂંઝવણો છે, તેણે પાઠ આયોજન નિયમિત કરેલું છે કે કેમ, તેને પ્રેક્ટિકલ કરવા માટે કોઈ રો મટીરિયલ છે કે નહીં, નથી તો એના માટે આચાર્ય સાથે જરૂરી પરામર્શ કરી અને રો મટીરિયલ ઉપલબ્ધ થાય એ માટેની વ્યવસ્થા કરવાની છે. તો બહુ અગત્યની ભૂમિકા છે. શાળા લેવલે આપે ત્રણ પ્રકારની ભૂમિકા કરવાની થાય છે. એક, પ્રિન્સિપલ શ્રી સાથે વાતચીત કરી, સંવાદ કરી. અહીંયા સંવાદ કરવાનો અર્થ એ વન ટાઈપ ઓફ રિસ્પેક્ટફુલી, પરસ્પર દેવોની ભાવનાથી, કે આપણે એકબીજાને સમરૂપ થઈ અને એમની પાસેથી જે પણ એમને મુશ્કેલી થાય છે જાણવું અને સાથે એને આપણે સોલ્વ કરી શકીએ માટે જિલ્લા સુધી આ મેસેજ જવો. એ રીતે ફરી હું એ વાતનું અહીંયા પુનરાવર્તન કરીશ કે આપણે ઇન્સ્પેક્શન કે મોનિટરિંગ માટે નથી જતા. અવર જોબ રોલ ઇઝ બેઝ ઓન ધી હેન્ડ હોલ્ડિંગ. આપણે એ શાળામાં સ્કિલિંગની કામગીરી વધુ સારી રીતે થઈ શકે એ માટે સપોર્ટર તરીકે જવાનું છે. સૌથી અગત્યનો સંવાદ જ્યારે આપણા વોકેશનલ ટ્રેનર વર્ગ કાર્ય કરાવતા હોય, જેમાં થિયરી અથવા પ્રેક્ટિકલ કરાવતા હોય, ત્યારે આપના મોનિટરિંગ દરમિયાન આપે એ થિયરીના લેક્ચરમાં શક્ય હોય અને સમય હોય તો આપે બેસવાનું અને એમાં સામેલ થવાનું છે. પ્રેક્ટિકલ ચાલતા હોય તો પ્રેક્ટિકલને આપ એકવાર જોશો અને એની અંદર ખરેખર કેટલા એકમ ચાલ્યા છે, કેટલા પાઠ આયોજન મુજબ કામગીરી થઈ છે એનો આપે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે અઠવાડિક મૂલ્યાંકન અથવા જે સત્રાંત પરીક્ષા અથવા મૂલ્યાંકન થતું હોય છે એનું આયોજન શું છે. ઘણીવાર એવું બનશે કે વોકેશનલ ટ્રેનર મિત્રો નવા હશે અને એમને કેટલીક માહિતી ન હોય, તો અહીંયા આપે રાજ્ય કચેરી દ્વારા અથવા જિલ્લા કચેરીનું ધ્યાન દોરી અને વોકેશનલ ટ્રેનરની તાલીમમાં કયા મુદ્દાઓની એમને તાલીમની જરૂર છે, જેમ કે પાઠ આયોજન, એસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન, એસેસમેન્ટ ઇવેલ્યુએશન ટેકનિક્સ, એનો ગુણભાર કેટલો છે, એને કોઈ ઓનલાઈન વિડીયોની મદદથી અથવા સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા કેટલાક વિડીયો જે તૈયાર કરવામાં આવેલા છે એ વિડીયોની મદદથી એને કઈ રીતે પોતાની કામગીરી એક અસરકારક કરી શકે એ માટે આપે એને સપોર્ટ કરવાનો છે અને એને ગાઈડ કરવાના છે. એ માટે રાજ્ય કચેરીની જે યુટ્યુબ ચેનલ છે એની લિંક અમે આપને શેર કરી છે, એ આપ જોઈ લેશો. તેમાં આપણે 200 કરતાં પણ વધુ વિડીયો મૂકેલા છે, જેમાં જુદા જુદા 16 સેક્ટરના ધોરણ 10-12ને લગતા ખૂબ જ અસરકારક વિડીયો આપણે તૈયાર કર્યા છે. આ ઉપરાંત શાળા કક્ષાએ વોકેશનલ ટ્રેનર છે એને બીજી જે કામગીરી છે કે જે વોકેશનલ સંબંધિત ગ્રાન્ટ ફાળવણીની છે, એના રેકોર્ડ નિભાવણી કરવાની છે, એની ફાઇલો છે એ પણ આપણે જોવાની છે કે જેથી એ ફાઇલો યોગ્ય રીતે મેન્ટેન થાય, એના અનુક્રમ નંબર હોય, રાજ્ય કચેરી અને જિલ્લા કચેરીની જે ગાઈડલાઇન છે મુજબ વિદ્યાર્થીઓના અને જે ખર્ચના રેકોર્ડ છે અને ફાઇલો એ મેન્ટેન થાય.
ત્રીજો જે અગત્યનો તબક્કો છે એ આપની શાળા મુલાકાત દરમિયાન આપે જે વિદ્યાર્થીઓએ વોકેશનલ નથી લીધું એ વિદ્યાર્થીઓ વોકેશનલ લેવા પ્રેરિત થાય એ માટેના આપે પ્રયાસ કરવાના છે. ઘણીવાર એવું પણ આપના ધ્યાને આવશે કે શાળા એ કોમ્પોઝિટ સ્કૂલ એટલે કે ધોરણ 9-12ની શાળા છે, પરંતુ ધોરણ 11નું નામાંકન શૂન્ય છે. તો આપે એ બાબતોનો અભ્યાસ કરી અને જાણવાનું છે કે કયા કારણથી વિદ્યાર્થીઓ 11મામાં વોકેશનલ વિષય લેતા નથી. તો આપે એના માટે આચાર્યશ્રી સાથે, વીટી સાથે, અન્ય સ્ટાફ સાથે અને વિદ્યાર્થીઓ સાથે જરૂરી સંવાદ કરી અને વોકેશનલ વિષયનું મહત્ત્વ સમજાવવાનું છે કે જેથી આગામી ભવિષ્યમાં સ્વૈચ્છિક રીતે, કોઈ ફોર્સથી નહીં પરંતુ વિદ્યાર્થીઓ સાહજિક રીતે કયા વિષયના અથવામાં એને વોકેશનલ વિષય લેવાનો છે એને આ વોકેશનલ વિષય લેવાથી લેવલ 2, લેવલ 4નું અથવા કયા પ્રકારનું પ્રમાણપત્ર મળવાનું છે આ બધી જ એને સમજ આપવાની થાય છે. કામગીરી થોડીક અભ્યાસ માંગી લે એવી છે, પણ અઘરી અથવા બહુ મુશ્કેલ અથવા અશક્ય નથી. જેમ જેમ આપ અભ્યાસ કરતા જશો તેમ તેમ આ બાબતોથી આપને ખૂબ જ સારો અનુભવ થશે અને કદાચ એવું બનશે કે વિદ્યાર્થીઓ અને શાળાના પ્રશ્નો માટે તમારી ભૂમિકાએ કદાચ અર્જુનની જે ભૂમિકા હતી એ પ્રકારની અહીંયા રહેશે. તો આપણે વિદ્યાર્થીઓને જે આગળનો મુદ્દો છે કે કાઉન્સેલિંગ, તો કેરિયર ગાઈડન્સ અંતર્ગત કેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું છે, જિલ્લાએ કોઈ આયોજન કર્યું છે કે કેમ, આગામી સમયમાં જે કાર્યક્રમો થવાના હોય એની આપની જ્યારે શાળા મુલાકાત થાય ત્યારે એની જાણ કરવી, દાખલા તરીકે તાલુકા કક્ષાનો કૌશલ્યોત્સવ, સ્કિલ કોમ્પિટિશન અથવા ઇન્ટર્નશીપ, ઇન્ટર્નશીપ શું છે, ઇન્ટર્નશીપ કઈ રીતે હોઈ શકે, કેટલો સમય હોઈ શકે, કોણ એમાં આગળ વધુ યોગદાન આપી શકે, આ માટે આપણે વીટીને અને અન્ય જે પણ આચાર્યશ્રી અને પ્રોજેક્ટ સ્ટાફ છે એને સમજ આપવાની છે. બીજો અગત્યનો મુદ્દો અહીંયા આપની પાસે એ ધ્યાને લાવવા માંગીએ છીએ કે આગળના જે સમયમાં જે શાળાઓમાં વોકેશનલ નથી એવી શાળાઓ કે જે સરકારી અને અનુદાનિત શાળા હશે અને 9-12ની હશે એવી શાળા જો આપના રૂટમાં આવતી હોય તો એની અવશ્ય મુલાકાત લેવાની છે. અને આપે આગામી વર્ષના બજેટમાં એટલે કે આગામી 2025-26નું જે બજેટ છે એની અંદર આપ નવી શાળા તરીકે એક અથવા બે ટ્રેડમાં દરખાસ્ત કરી શકો છો, એની સમજ આપવાની છે. એના માટે રાજ્ય કચેરી દ્વારા વિધિવત રીતે જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ આપ આ શાળાને પહોંચાડી શકો. જુદા જુદા 16 ટ્રેડ જે અત્યારે ચાલી રહ્યા છે અને આગામી સમયમાં બીજા આવી રહ્યા છે એના માટેના વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યા છે, એની વિવિધ માહિતી આપણે આપી છે જેથી શાળા જ્યારે આ ટ્રેડ પસંદ કરે, નવી દરખાસ્ત કરનાર શાળા, ત્યારે એ સમજણ સાથે કરે કે જેથી ભવિષ્યમાં સરેન્ડર કરવાનો અથવા ચેન્જ કરવાનો પ્રશ્ન ન આવે. તો આવી સમજમાંના વિડીયો છે એ પણ શાળાને ઈમેલ મારફત મોકલવાના છે અને રૂબરૂ પણ આપવાના છે, અને આ વિડીયોના માધ્યમથી શાળા વધુ સારી રીતે આગળ કેવી રીતે કામગીરી કરી શકે એની આપણે સમજ આપવાની છે. એટલે કે આપણી પાસે ડિજિટલ એક્સેસ જે પણ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. લાઇટ હાઉસના માધ્યમથી તમામ જે વોકેશનલ ટ્રેનર છે, વિદ્યાર્થીઓ છે અને શાળા છે એની માહિતી અપડેટ ન થઈ હોય તો એનું ફોલોઅપ આપની દ્વારા થાય, તમામ વીટીના પગાર નિયમિત થાય એનું પણ આપની કક્ષાએથી ફોલોઅપ કરવાનું છે, અને સાથે સાથે જે ગ્રાન્ટ અને ખર્ચ છે જે રાજ્ય કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એનો નિયમિત રીતે આપણી ગાઈડલાઇન મુજબ ખર્ચ થાય એ માટે શાળાને પૂરતું માર્ગદર્શન આપવાનું છે. અંતિમ એક મુદ્દો છે જે આપની સમક્ષ રાખું છું, અહીંયા ખાસ કરીને તાલુકા કક્ષાએ બીઆરપી છે, તો આપની જ્યારે ક્લસ્ટર અને બ્લોકની મુલાકાત થાય ત્યારે એ બીઆરપી કોણ છે એના સંપર્ક નંબર, બીઆરપી એલિમેન્ટરી અને બીઆરપી સેકન્ડરી એના સંપર્ક નંબર આપે રાખવાના છે, અને એ પોતાના ફિલ્ડ વિઝિટ દરમિયાન એણે આ વોકેશનલ શાળાઓની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું છે કે કેમ એ પણ આપે જોવાનું છે. એ આપની કામગીરીમાં મદદરૂપ થઈ શકે એ માટે આપે પ્રયાસ કરવાનો છે. તમામ બીઆરપી એઆરબી જે સેકન્ડરી છે એમણે વોકેશનલ સંબંધિત શાળાઓનું ગાઈડન્સ અને હેન્ડ હોલ્ડિંગ કરવાની જવાબદારી પણ એમની છે, એટલે એ તમારી કામગીરીમાં મદદરૂપ થઈ શકે એ માટે રાજ્ય કચેરી દ્વારા એમને પણ ટ્રેનિંગ આપી છે. તો સમયની અનુકૂળતા મુજબ એમને ટેલિફોનિક સંપર્ક કરી જિલ્લા કક્ષાએ રિવ્યૂ ગોઠવીને એમને પણ આપે સપોર્ટ લેવાનો છે. તો નવી શાળાઓની વધુમાં વધુ દરખાસ્ત આપણી પાસે આવે એ માટે આપે પ્રયાસ કરવાનો છે, અને જે અત્યારે હયાત શાળાઓ છે એની અંદર નિયમાનુસાર ગ્રાન્ટ વપરાશ થાય, અને એની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ વધુમાં વધુ કેમ કરી શકીએ કે જેથી આગામી સમયમાં વેકેશનમાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ અને કૌશલ્યોત્સવ જેવી પ્રવૃત્તિઓમાં જોડાય અને ખરેખર
આપણે વધુ સારી રીતે વિદ્યાર્થીઓના જે કૌશલ્યો છે એને એમના લાઈફને જોડી અને ભવિષ્યમાં એમનું વોકેશનલ રિહેબિલિટેશન સારું થાય એ માટે આપણે પ્રયાસ કરીશું. આ તબક્કે આપના કંઈ પણ પ્રશ્નો હોય તો આપ ચેટબોક્સમાં લખી શકો છો અને રાજ્ય કચેરીનો પણ સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વન્સ અગેન.